ભારત પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો ચાલી રહ્યો છે, જ્યાં ભારત પહેલા બેટિંગ કરી રહ્યું છે. ભારતની એક વિકેટ પણ ગઈ છે. મહત્વનું છે કે વર્લ્ડ કપમાં ભારતની આ ચોથી મેચ છે, જો કે પ્રથમ અને બીજી મેચમાં ભારતે જીત હાંસલ કરી હતી. ત્રીજી મેચ વરસાદને કારણે રદ થઈ હતી ન્યૂઝીલેન્ડ સામે. જો કે આજે પાકિસ્તાન અને ભારત વચ્ચે આ મેચ રમાઈ રહી છે, માન્ચેસ્ટરના આ મેચ રમાઈ રહી છે, જ્યાં પાકિસ્તાને ટોસ જીત્યો હતો અને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે ભારત અત્યારે બેટિંગ કરી રહ્યું છે. શાનદાર શરૂઆત ભારત તરફથી પણ કરવામાં આવી, જો કે ભારતની એક વિકેટ પણ ગઈ છે. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેક ગ્રાઉન્ડમાં આ મેચ ખેલાઈ રહી છે. મેચને લઈ ક્રિકેટ રસિકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતની જીતનો લોકો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. આજની આ મેચને લઈ લોકોમાં ખાસ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. ભારતની અગાઉની બંને મેચમાં જીત થઈ હતી. પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકા સામે ભારતે વિજય હાંસલ કર્યો હતો, તો બીજી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમાઈ હતી, જેમાં પણ ભારતે શાનદાર જીત મેળવી હતી. અને ભારત આ સાથે જ પાંચ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમાંકે છે. ભારતની ન્યૂઝીલેન્ડ સામેની મેચ વરસાદને કારણે રદ થઈ હતી. અને આજે અંગે વધુ માહિતી મેળવીશું રાજકોટથી અમારા સંવાદદાતા મયુર સોની જોડાયા છે. મયુર, રોમાંચક મુકાબલો ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહ્યો છે, ક્રિકેટ રસિકોમાં કેટલો રોમાંચ જોવા મળી રહ્યો છે આ મેચને લઈ? બિલકુલ, જે પ્રકારે મહા મુકાબલો ચાલી રહ્યો છે અને ધમાકેદાર ઇનિંગ રોહિત શર્મા વિરાટ કોહલીની જોવા મળી છે, ક્રિકેટ ચાહકોનો ઉત્સાહ બેવડાયો છે. અત્યારે એક પણ બોલ મિસ નથી કરવા માંગતા. માત્ર હવે 5 ઓવરનો ખેલ બાકી રહ્યો છે પહેલી ઇનિંગની અંદર, અને જે પ્રકારે જંગી જુમલો ભારતીય ટીમ ખડકવા જઈ રહી છે ક્રીઝ ઉપર, જે પ્રકારે મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી, કપ્તાન વિરાટ કોહલી અર્ધસદી ફટકારી ચૂક્યા છે. આપણી સાથે ક્રિકેટ પ્રેમીઓ છે, તેમની સાથે જ વાત કરીએ કે આખા મેચને લઈને તેઓ કેટલો ઉત્સાહ છે, કઈ રીતે ઉત્સાહ તમે દર્શાવી રહ્યા છો જે પ્રકારે ભારતની ઇનિંગ થઈ છે? ભારતની ટીમમાં ખરેખર અત્યારે આખા વર્લ્ડનો ધ્યાન આ મેચ ઉપર છે, અને 298માં 45 ઓવરની અંદર આટલા બધા રન બનાવ્યા, પણ હજી 5 ઓવરમાં પણ પૂરા પ્રમાણમાં રન થઈ જશે અને ભારતનો ભવ્ય વિજય થશે એમાં નિસંદેહ. જે પ્રકારે તમે ક્રિકેટ મેચ જોયો છે, તમે ક્રિકેટ મેચ જોઈ રહ્યા છો, શું કહેશો જે પ્રકારે ઇનિંગ આગળ વધી રહી છે? અત્યારે આપણે 45 ઓવર થઈ છે અને 298 રનનો સ્કોર છે, અને અત્યારે વિરાટ કોહલી આપણે સેટ છે, આપણા બેસ્ટમેન, અને ત્યાર પછી અત્યારે કેદાર જાદવ છે, એટલા માટે આપણે આશા રાખીએ કે 350 આરામથી આપણે 350ની આસપાસ પહોંચી જશી અને આપણો શાનદાર વિજય થશે. એ 100% આજે ફાધર્સ ડે છે, આપણે ફાધર્સ ડે મનાવવાનો છે, એ આપણા દીકરા છે, એ હારે તો કોઈ નવીનતા નથી. બરાબર, જે પ્રકારે ફાધર્સ ડે છે, ક્રિકેટ ફેન આપણી સાથે વાત કરે, શું કહેશો તમે જે પ્રકારે મેચ આગળ વધી રહી છે? યસ, બાપ બાપ હોતા હે ઓર બેટા બેટા હોતા હે, આવી જ રીતે જો અત્યારે સ્કોર બાદ ચાલુ રહેશે ઇન્ડિયા પાકિસ્તાન માટે, તો 350 રનની સ્કોર જંગી સ્કોર થશે ઇન્ડિયા માટે, અને જે આપણા માટે બેસ્ટ છે પાકિસ્તાનને ડિફેન્ડ કરવા માટે, પાકિસ્તાન હરાવવા માટે આટલો સ્કોર બહુ વધારે કહેવાય, જે કે ઇન્ડિયા માટે બહુ સારું અત્યારે ખેલે રમે છે. એમાં વિરાટ કોહલી અડધી સદી અત્યારે પહોંચી ગયા છે અને અત્યારે સારી સ્કોર અત્યારે જંગી સ્કોર ઊભો કરે છે, જે આપણા માટે પ્લસ પોઈન્ટ છે. જે પ્રકારે ક્રિકેટ પ્રેમીઓ જણાવી રહ્યા છે, જે પ્રકારનું માન્ચેસ્ટરનું મેદાન છે, ત્યાંની વિકેટ છે, ક્યાંક ને ક્યાંક 325 આસપાસનો સ્કોર પહેલી ઇનિંગની અંદર ભારત નોંધાવે તો નવાઈ પામવા જેવું નહીં રહે. આ સ્કોર ખૂબ જ મહત્વનો ગણાશે, કારણ કે તેનો પીછો કરવા માટે પાકિસ્તાને ખૂબ જ મહેનત કરવી પડશે. ભલે 50 ઓવરની અંદર તેમની પાસે સમય હશે, પરંતુ જેમ જેમ આગળ વધશે મેચ તેમ તેમ દબાણ હેઠળ આવશે પાકિસ્તાન. અત્યાર સુધીનો જે ટ્રેક રેકોર્ડ છે, ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનની અંદર અત્યારે ચિંતાના વાદળ છવાતા હોય તેવું લાગી રહ્યું છે. આશા હતી કે લગભગ 250ની આસપાસ ભારતીય ટીમનો સંકેલો કરી દે, એટલા માટે જ તેને પહેલી બેટિંગની અંદર ઉતાર્યું હતું ટોસ જીતીને પાકિસ્તાને. પરંતુ વિરાટ કોહલી અને રોહિત શર્મા આ બેની જે શાનદાર ઇનિંગ જોવા મળી છે, ક્યાંક ને ક્યાંક પાકિસ્તાની કેમ્પની અંદર અત્યારથી જ નિરાશા જોવા મળી રહી છે, અને ભારતીય જે ક્રિકેટ ફેન છે તેનો ઉત્સાહ અત્યારે ચરમ ઉપર જોવા મળે છે. ઇન્ડિયા ઇન્ડિયા ઇન્ડિયા, આ પ્રકારનો જોશ છે તે રાજકોટની અંદર દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે. નાના નાના આયોજન થયા છે, ઘરની અંદર પણ 5-15 મિત્રો પરિવારના મિત્રોની સાથે આ મેચ જોવામાં આવી રહ્યો છે. જી,
જી બિલકુલ મયુર, આનંદ એટલા માટે છે કારણ કે દુશ્મન દેશ પાકિસ્તાન સામે મેચ રમાઈ રહી છે. ક્રિકેટ રસિકોમાં ઘણો ઉત્સાહ છે, જો કે ભારતે પણ શાનદાર શરૂઆત કરી છે અને જે પ્રકારે રન આગળ વધી રહ્યા છે, કેટલો સ્કોર આપણે ભારત તરફથી કરવો જોઈએ જેના કારણે પાકિસ્તાનને હરાવવું સરળ બની રહેશે? મારા વ્યક્તિગત અંદાજ મુજબ લગભગ 330 થી 340 નો સ્કોર ખૂબ જ મહત્વનો બની રહેશે, કારણ કે આટલો જુમલો પાકિસ્તાન માટે મનોવૈજ્ઞાનિક દબાણ લાવી શકે છે. જે પ્રકારે ઇંગ્લેન્ડની અંદર અત્યાર સુધીના સ્કોર નોંધાયા છે 250 ઉપર, ભારતે ઓસ્ટ્રેલિયાની સામે જે જુમલો ખડક્યો હતો તેને લઈને હવે જો પાકિસ્તાન સામેના મહત્વના મેચની અંદર ભારત 330 થી 340 નો સ્કોર નોંધાવે તો ચોક્કસ પ્રકારે એક મનોવૈજ્ઞાનિક દબાણ ઊભું થશે. છેલ્લી જે 3 ઓવરો છે તે ખૂબ જ ક્રુશિયલ બની જવાની છે, કારણ કે આ 3 ઓવરની અંદર જો વિરાટ કોહલીનું બેટ ચાલ્યું તો નક્કર જે અંદાજ લગાડવામાં આવી રહ્યો છે 330-340 નો તે સ્કોર સામે આવશે અને પાકિસ્તાન માટે તેને ડિફેન્ડ કરવો ખૂબ જ મુશ્કેલ બની જશે, કારણ કે દરેક ઓવરની સાથે રન રેટ વધશે, દબાણ આવશે અને તેની સાથે સાથે જ વિકેટો પડશે. એટલે આ મેચની અંદર અત્યારે ભારત ડ્રાઇવિંગ સીટ ઉપર હોય તેવું દેખાઈ રહ્યું છે. ભારત માટે સૌથી મહત્વની વસ્તુ એ બની રહેશે કે પહેલી 15 ઓવરની અંદર વધુમાં વધુ પાકિસ્તાનની વિકેટો ફેળવીએ અને ઓછામાં ઓછા રન આપવામાં આવે. જે પ્રકારની પાકિસ્તાનની ફિલ્ડિંગ જોવા મળી છે તેના કરતાં તો ભારત ફિલ્ડરો બહેતર જ છે ને આ મેચની અંદર, ભલે દબાણ હોય. કુલ ઇન્ડિયાના કુલ ફિલ્ડરો છે જે આ મેચની અંદર કમાલ બતાવશે. જી જી બિલકુલ મયુર, અત્યારે ખાસ કરીને ભારતીય ક્રિકેટ રસિકો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે ભારતની જીત થશે અને મેચ પણ એ તરફ દેખાઈ રહી છે. પોઈન્ટ ટેબલમાં અત્યારે ભારત 4થા ક્રમાંકે છે. જીતે છે તો અને નથી જીતતું તો કેવા પ્રકારના ફેરફાર જોવા મળી શકે? આ વિશ્વકપની અંદર અલગ જ પ્રકારના ફોર્મેટની અંદર દરેક ટીમને રમવાનું છે. 9-9 મેચ દરેક ટીમના ભાગે આવ્યા છે અને આજની મેચની વાત કરીએ તો આજના મેચની અંદર જો ભારત જીતશે તો તે ચોક્કસ જે પોઈન્ટનું ટેબલ છે તેની અંદર ટોપ ઉપર આવી શકે છે. હજુ બીજા ઘણા મેચો છે, ઘણી ટીમો છે સામે, પરંતુ આજનો મેચ ક્રુશિયલ બની જશે. એનું કારણ એટલા માટે છે કે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા જેવી દિગ્ગજ ટીમોને હરાવ્યા બાદ ન્યૂઝીલેન્ડનો મેચ જે વરસાદના કારણે ગુમાવો પડ્યો હતો, ત્યારબાદ આ મેચ ખૂબ જ ક્રુશિયલ બની જશે. પોઈન્ટ ટેબલની અંદર માત્ર પોઈન્ટ નહીં પરંતુ રન રેટ પણ ખૂબ જ મહત્વની હોય છે. આ મેચની અંદર સારા રન રેટ સાથે ભારત જીતશે તો ચોક્કસ પોઈન્ટ ટેબલની અંદર ટોચ ઉપર આવશે. સાથે સાથે આગામી જે બે મેચ છે તેની અંદર પણ ભારતીય ટીમને મનોવૈજ્ઞાનિક એક બળદ મળી જશે. ટીમ ઇન્ડિયાના જે ખેલાડીઓ છે તેનો જુસ્સો પણ વધશે, સાથે સાથે કોન્ફિડન્સ પાવર હોય છે તે વધારે આગળ વધશે અને કપ ઉપરની જે દાવેદારી છે ભારતની તે વધારે મજબૂત બનવાની છે. જી બિલકુલ મયુર, ખાસ કરીને રાજકોટમાં કઈ રીતે ક્રિકેટ રસિકો મેચનો આનંદ ઉઠાવી રહ્યા છે? રાજકોટની વાત કરું તો લગભગ એક પણ ઘર એવું નહીં હોય કે જ્યાં ક્રિકેટ જોવાતું નહીં હોય. અત્યારે તમામ ઘરની અંદર પાડોશીઓ, પરિવારના લોકો, મિત્રોની સાથે તો ક્રિકેટ મેચનો આનંદ લઈ જ રહ્યા છે, પરંતુ અલગ અલગ જે જાહેર સ્થળો છે ત્યાં પણ 4 થી 5 જગ્યાએ આયોજનો કરવામાં આવ્યા છે, જેમાં મોટી હોટલોનો સમાવેશ થઈ છે. 1 કે 2 ક્લબ હાઉસ છે તેની અંદર પણ મેચનો આનંદ લેવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ત્યાં પહોંચી ચૂક્યા છે. એક પણ મેચનો જે બોલ છે તે મિસ નથી કરવા માંગતા અને સાથે સાથે જે આનંદ છે મેચનો તે ભરપૂર રીતે ઉઠાવી રહ્યા છે. જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા બદલ.